શનિવારે મલેશિયામાં ઇબ્રાહિમ ઇસ્કંદરનો તાજ પહેરાવવામાં આવ્યો હતો, એટલે કે આ સાથે ઇબ્રાહિમ દેશના 17મા રાજા બન્યા. આ સમારોહ મલેશિયાની રાજધાની કુઆલાલપુરના નેશનલ પેલેસમાં યોજાયો હતો. ઇસ્કંદર આગામી 5 વર્ષ સુધી મલેશિયાના રાજા રહેશે. 1957માં બ્રિટનથી આઝાદી મળી ત્યારથી મલેશિયામાં મલય રાજ્યના શાસકો 5 વર્ષની મુદત માટે ફરતા ધોરણે સિંહાસન સંભાળે છે. રાજ્યાભિષેક સમારોહમાં મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ ઉપરાંત પાડોશી દેશ બ્રુનેઈના સુલતાન અસનલ બોલિકિયા અને બહેરીનના રાજા હમદ બિન ઈસા અલ ખલીફા હાજર હતા. રાજા ઇસ્કંદરે સોનેરી દોરાઓથી સુશોભિત કોટ અને પાઘડી પહેરી હતી. સમારોહની શરૂઆતમાં સુલતાન સિકંદર અને રાણી રઝા ઝરીત સોફિયાનું 7 લક્ઝરી સલામી સાથે સ્વાગત કરવામાં આવ્યું. પછી સુલતાને કુરાનની નકલ આપવામાં આવી કે જેણે કિસ કરી અને ત્યારબાદ ઇસ્કંદર મહારાજને તેમની શક્તિના પ્રતિકરૂપે સોનાનું ખંજર આપવામાં આવ્યું. વડાપ્રધાન અનવરે સુલતાન પ્રત્યે વફાદારીના શપથ લીધા. પછી ઇસ્કંદરને દેશનો નવો રાજા જાહેર કરવામાં આવ્યો. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.